फेसबुक पर આપણે લાઈવ છીએ। શ્રી વલ્લભ્ય વૈષ્ણવનો સોબોક્સ ઓક્સમાં હું સ્વાગત કરું છું। આજે વંદનીય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શિશિર બાવા સોબોક્સ ઓક્સમાં પધાર્યા છે। જે જે તમને મારા દંડવત પ્રોગ્રામની પ્રશ્નોત્તરી ડોક્ટર ઉષાબેન પટેલ કરવાના છે, તેમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અને મુખ્ય અતિથિ તેમજ પરિચયકાર પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ મહેતા, મારા પરમ મિત્ર, જો મીઠીભાઈ કોલેજના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે, તેઓનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આભારી છું કે આજે બંને પધાર્યા છે અને પ્રોગ્રામને આગળ વધારશે। આજનો કાર્યક્રમ આધુનિક સમયમાં પુષ્ટિ માર્ગની સમસ્યાઓ વિશે પૂજ્ય જેજેશ્રી સાથે પ્રશ્નોત્તરી રૂપે વાર્તાલાપ રૂપે થશે અને પ્રોગ્રામ પત્યા પછી 5 થી 6 ભાગમાં યુટ્યુબ પર અપલોડ કરાશે। અને મારી એક વિનંતી છે વૈષ્ણવને કે સોબોક્સ ટોક્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે, જેથી આજની વિડીયો અને આગામી કાર્યક્રમોની વિડીયોની જાણ થાય, એમના મોબાઈલ પર અથવા એમના લેપટોપ પર નોટિફિકેશન એમને મળી શકે। તો સબસ્ક્રાઈબ કરો, તો ખાલી એક બટન દબાવવાનું છે સબસ્ક્રાઈબનું, એમાં કોઈ પૈસા કે એવું કંઈ ભરવાનું નથી હોતું, ફક્ત એક સબસ્ક્રાઈબ બટન દબાવશો એટલે તમને તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે। તો ચાલો વૈષ્ણવ, આજનો પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ અને હું પ્રોફેસર સાહેબને વિનંતી કરીશ કે પ્રોગ્રામને આગળ વધારે। ઓવર ટુ અશ્વિનભાઈ। આપણો આ સહિયારો પ્રવાસ છે અને સહિયારો પ્રયાસ છે વૈષ્ણવ અને વલ્લભપુરો, આ બધા થઈને આપણે જ્યારે આ દીવો પ્રગટાવશું, આવું અજવાળું લોકોને આપશું, એટલે આપોઆપ સમસ્યાઓ છે હલ થશે છે અને માર્ગ પણ દ્રષ્ટિગોચર થશે બરાબર। માત્ર જરૂર છે દ્રષ્ટિ બદલવાની, દ્રષ્ટાને જોવાની, આપે ઠાકોરજીની સાથે કેવી રીતે સેવા કરવી, કેવી રીતે આનંદ મેળવવો, આમ દ્રષ્ટાને જોવા માટેની દ્રષ્ટિ બદલશું તો અચૂક આપણા માર્ગમાં આપણને અજવાળું થાય એ આપે બતાવ્યું। હવે મને લાગે છે જે જે આપણે ઓડિયન્સમાં પણ ઘણા લોકોને પ્રશ્નો છે તો આપણે એને માનીએ, જો ઓડિયન્સમાંથી કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે। જેજેશ્રી, મારે એક વિનંતી છે અને મેં મારો અનુભવ મારે કેવો છે, નાનપણમાં જ્યારે મારા નિકટના સંબંધી પુસ્તવેલી સેવા કરતા હતા ત્યારે હું ફક્ત 7 વર્ષનો બાળક હોય, 7-8 વર્ષનો, ત્યારે મને કંઈ જ્ઞાન નહોતું, કંઈ ખબર નહોતી, અને એમની એક રૂમ હતી જ્યાં ઠાકોરજીની સેવા ચાલતી ને પૂજા કરતા અને બધું કરતા હતા, સેવા કરતા હતા। તો હું તો બાળક વૃત્તિથી અંદર ગયો અને રમવા માંડ્યો અને મેં બધા આમ પિસ્તા જે પણ ભગવાનને ધરેલા ઠાકોરજીનો પ્રસાદ હતો બધો લઈ લીધો, ઠાકોરજીને આમ તેમ રમાડવા માંડ્યો અને બધું ઊંધું ચતું કરી નાખ્યું મેં, અને મને જે ઠપકાર મળ્યો છે એ નાનપણમાં, હું ઠાકોરજી પાસે જવાનો ડર લાગી ગયો મને કે તે આમ કરી નાખ્યું। હવે મને એમ સમજાવવામાં આવ્યું હતું કે બાળક છે કે આ દયા ધર્મ છે, આપણો આપણો ધર્મ જે છે એ દયાઓ રાખે, અને બાળક હોય, બાળક કૃષ્ણ ભગવાનને જે આપણે નાનકડે જે બાળકને આપણે સેવા કરીએ છીએ તો મને બાળકની જેમ કેમ ટ્રીટ ન કર્યો, એને ભગવાનની સેવા ઉપર વધારે ધ્યાન આપ્યું અને મને તુચ્છ ગણી નાખ્યું કે તે બધું મારું બગાડી નાખ્યું, મારું આમ થઈ ગયું તેમ થઈ ગયું, તો મને ત્યારે ખબર નહીં પડી કે મેં શું ખોટું કર્યું। અને આપણા બીજી એક ધર્મની છે જે આપણે વાત કરી કે સંવાદ થવો જોઈએ, તમે જે કીધું એ બહુ જરૂરી છે, કે પછી મને ધીમે ધીમે વાંચન થયું, મારું જેમ જેમ મને ખબર પડતી ગઈ કે આપણો ધર્મ શું છે, શું થવું જોઈએ, પછી મને ખબર પડી, પણ ધર્મો રક્ષતિ રક્ષતઃ એ બહુ જરૂરી છે, જે તમે કીધું કે સંવાદથી છે ને આપણા ધર્મની રક્ષા થશે, તમારા જેવા જે બધી લેંગ્વેજીસ બોલી શકે
નોટ ઓનલી ઇંગ્લિશ બટ બીજી લેંગ્વેજીસમાં પણ આપણે કરીએ, જેમ ઇસ્કોન વાળા એની બુક્સો ઇંગ્લિશમાં છાપે છે અને એમના બધા જેટલા પણ ગુરુ જો જેટલા પણ છે પ્રચારક હો આપણે કહીએ, તો એ બધી બધી લેંગ્વેજીસમાં કરે છે. તો જે નેક્સ્ટ જનરેશનને આપણે લાવવા હોય, આપણા ધર્મ પ્રત્યે વાળવા હોય અને આપણા ધર્મની રક્ષા કરવી હોય, તો મને એવું લાગે છે કે ટેકનોલોજી અને લેંગ્વેજીસ, આપણે બધી ધર્મની લેંગ્વેજીસ, એમાં આપણા બધા બાવાશ્રીઓ અને આપણા અમે લોકો વૈષ્ણવ એ બધાનો સાથ સહકાર મળશે, તો મને લાગે છે કે આપણે ધર્મને 500 ને બીજા 5000 વર્ષ ટકાવી શકશું. કારણ કે આપણો એટલો ધર્મ ડીપ છે અને ધર્મના બેઝિક સિદ્ધાંતોની લોકોને ખબર નથી કે ફક્ત સેવા કરો, એ ઠાકોરજીની સેવા કરવી, મનોરથ કરવા, જે આ બધી આપણે ચર્ચા થઈ રહી છે, આજે સંવાદ થઈ રહ્યો છે, કોઈની સામે આપણે અગેન્સ્ટ નથી કોઈ ધર્મથી. સનાતન ધર્મની વાતો કરીએ તો આપણે એ બહુ જરૂરી થઈ જાય છે કે એક સેકન્ડ, હા, તો એટલે મારું એમ માનવું છે કે દરેક ધર્મની આપણે રિસ્પેક્ટ રાખીએ, પણ આપણા ધર્મને આપણે બચાવવો હોય તો મને લેંગ્વેજ છે કે બધી લેંગ્વેજીસ આપણે રાખીએ. આપણા જે બાવાશ્રીઓ છે એમને પણ કદાચ અપગ્રેડ કરવું પડે ઇન ટર્મ્સ ઓફ જે નવા જનરેશનને જે ટેકનોલોજી આવડે છે, નવા જનરેશનને આ સમજ નથી પડતી, આશ્રય શું અનાશ્રય શું એ શબ્દો જ નથી ખબર. એટલે આ મને લાગે છે એ પ્રોબ્લેમ વચ્ચેનો છે, જે ગેપ તમે જે બંને વિચાર કરી શકો, યંગર જનરેશનના જે છે આ વલ્લભકુલના બાળકો છે એ લોકો જો કરે તો મને લાગે છે કે આપણો ધર્મ હજી 5000 વર્ષ ચાલશે. તો તમારું શું કહેવું છે એમાં? નહીં, તમારી વાત એકદમ સાચી છે ભરતભાઈ, અને આ વસ્તુ હું બહુ મતલબ હું સ્વીકારું છું આ વાતને, અને આ થવું જોઈએ ચોક્કસ. પરંતુ એની એની સાથે સાથે હું એક બીજો પણ હું એડિશન કરીશ એમાં, એક બહુ નાનો એક ઉદાહરણ છે ને આપીશું. આપણા કીર્તન મતલબ જસ્ટ એક નાનો ઉદાહરણ છે ને મળે એટલે, ફોર એક્ઝામ્પલ આપણે આપણે એમ કહીએ કે આપણા કીર્તનો છે, જેમ કે કીર્તન સાહિત્ય આપણું કેમ કે અષ્ટ સખા રચિત છે એટલે વ્રજ ભાષામાં, ભાષામાં એક ગ્વાલનું પદ છે, હું એક એક નાનો એક્ઝામ્પલ આપીશ. કર તબકડી ધરત હે આગે રુચિ સો લેત કનૈયા. હવે આમાં એક કીર્તનકાર હતા, એ કીર્તન ગાતા હતા, એમને વ્રજ ભાષાનું જ્ઞાન હતું એટલે ઈ આ આ શબ્દોને પ્રોપરલી ગાતા હતા. કર તબકડી ધરત હે આગે રુચિ સો લેત કનૈયા. એક ગાયક આવ્યા, કીર્તનકાર નહીં પરંતુ ગાયક આવ્યા, બહુ બહુ સુંદર ગાતા હતા, અને એમને જે આ કીર્તન છે એ ગાયું. હવે એમને તબકડીનો શું અર્થ હોય એમને ખબર નહોતી, એટલે એમને કઈ રીતે એમને ગાયું, કરત બકડી, સાંભળજો, કરત બકડી ધરત હે આગે રુચિ સો લેત કનૈયા. તો એનો અર્થ જે છે એ બદલાઈ, કર તબકડી, તબકડીનો અર્થ થાય ડીશ, પ્રજભાષામાં ડીશ ને કહેવાય તબકડી. એટલે તબકડી શબ્દ બોલો અને કરત બકડી શબ્દ બોલો, બકડી શબ્દ બોલો તો એનો અર્થ ચેન્જ થઈ જાય. એટલે કહેવાનો મારો તાત્પર્ય ઈ જ છે મારો, કે આપણે ઘણા ખરા સાહિત્યને, અને મને એવું લાગે છે બધા જ સાહિત્યને આપણે ટ્રાન્સલેટ આપણે કરી શકશું. આજકાલ તો ગૂગલ છે રાજા છે, તો ઘણું બધું આપણે કરી શકશું એની હેલ્પથી. પરંતુ છતાં પણ હું આ આગ્રહ જરૂર હું છે ને રાખીશ, કેમ કે શ્રીજી બાવાની સ્વયંની આજ્ઞા છે શ્રી ગુસાઈજીને અને વલ્લભકુલને ખાસ કરીને, કેમ કે પહેલા શ્રી ગુસાઈજી અને વલ્લભકુલ પરિવાર સંસ્કૃતમાં કરતું વાત, સંસ્કૃતમાં સંવાદ કરતા હતા અને તેલુગુમાં સંવાદ કરતા હતા, કેમ કે મૂળ મૂળ શ્રી આચાર્યજી વલ્લભકુલ મૂળ જે છે એ તૈલંગ પ્રદેશથી છે એટલે તેલુગુમાં વાતો કરતા અને સંસ્કૃતમાં કરતા હતા. આપસમાં ચર્ચા જે માધ્યમ જે હતું, જે લેંગ્વેજ જે હતી એ બે જ હતી, તેલુગુ અને સંસ્કૃત. શ્રીજી બાવાએ સ્વયં આપે આજ્ઞા કરી શ્રી ગુસાઈજીને કે કાકાજી
मेरी भाषा में बात करो। मेरी भाषा मतलब कई, तो के पुरुषोत्तम भाषा में बात करो तब मोको आनंद आवे। एटले बधीज पूरी लैंग्वेज जे छे ई कन्वर्ट थई गई, वल्लभकुले व्रजनी भाषा अपनावी लीधी। आजे वल्लभकुल मूल रूप थी तेलंग प्रदेश थी आवेलु छे, ई कोईने खबर भी नहीं पड़े, एटली फ्लुएंसी व्रज भाषा में पण छे, गुजराती में पण छे, हिंदी भाषा में पण छे, संस्कृत में पण छे, अने मारी फ्लुएंसी तो नहीं परंतु थोड़ी बहु बोलचाल में हूँ मराठी में पण चाली जाए छे। एटले कहेवानो तात्पर्य ई छे, जो कि मने मराठी भजनों ना पण मने खूब ज शौक शौक छे, तुकाराम ना भजनों गातो होउं छुं घणी बधी वार। तो कहेवानो तात्पर्य ई छे के छता पण पुरुषोत्तम भाषा जे छे अथवा संस्कृत जे मूळ जे छे, जो आपणे ई भाषा नो ट्रांसलेशन करी शकशुं, परंतु जे ई शब्दो छे एनो भाव एनो हार्द ई भाषा में अगर समझीशुं तो आपणने वधारे आनंद आवशे। ट्रांसलेशन एक मीडियम होई सके, एक माध्यम चोक्कस होई सके ने होवो ज जोईए हूँ एम मानु छुं। परंतु आजे ज्यारे हूँ गुजराती में आपणा लखेला ग्रंथो वाँचतो होउं અને એમાં ગુજરાતી લિપિ હોય પરંતુ જે શબ્દ હોય જે લેંગ્વેજ હોય ઈ એમાં વ્રજભાષા હોય તો એમાં બહુ આનંદ આવે, પુરુષોત્તમ ભાષા હોય તો એમાં બહુ આનંદ આવે। પુરુષોત્તમ ભાષા એટલે વ્રજભાષા। તો કહેવાનો તાત્પર્ય એ છે કે પુરુષોત્તમ ભાષા વ્રજભાષા દૈવ ભાષા એટલે સંસ્કૃત, એમાં એમાં જ્યારે આપણો ભલે હું એમ કહીશ કે આપણો બહુ ઠાકોરજી ની કૃપા હોય ને એટલું અધ્યયન થાય તો બહુ સારી વાત છે, પરંતુ ન થતું હોય તો પણ થોડી બહુ એની સમજ જો આપણે કેળવશું તો આપણને જે સાહિત્યકારો છે એમનો હાર્દ સમજવામાં આપણને બહુ સહેલાઈ રહેશે આપણને, અને બહુ આપણને આનંદ આવશે। આ મારો વિચાર છે મારો, અને આપણે તો કદાચ સમજી લેશું, આ શીખી લેશું સમજી લેશું, પણ આવનાર પેઢી માટેનું આપણે વાત કરીએ। હા ઉષાબેન, જરૂર જરૂર હું એક વાત કહીશ, મને છે ને તમે મતલબ તમને એક વાત કહું, આપણે અગર ઇંગ્લિશ આપણે શીખ્યા ને, ઇંગ્લિશ કેવી રીતે આપણે શીખ્યા આપણે, જો અગર આપણે ઈ વિચારીએ તો આપણને સમજાશે। બોલો, એક કઈ કઈ પિક્ચર નો એક બહુ ફેમસ ડાયલોગ હતો, ઈટ ઇન ઇંગ્લિશ, સ્લીપ ઇન ઇંગ્લિશ, ટોક ઇન ઇંગ્લિશ, વોક ઇન ઇંગ્લિશ, એ કઈ કઈ ફિલ્મ નો તો મને નથી યાદ, પરંતુ બસ આજ આજ હું યુવાનોને ઈ જ કહીશ, ફિલ્મોથી બી કંઈક સારું શીખી શકાય, તો અગર આપણે ઈ જ આપણે ડાયલોગને કરીએ, અગર આપણે યાદ નહીં ઈ જ આપણે ઈટ ઇન સંસ્કૃત, સ્લીપ ઇન સંસ્કૃત, ઓર ઈટ ઇન પુરુષોત્તમ ભાષા, સ્લીપ ઇન પુરુષોત્તમ ભાષા, વોક ઇન પુરુષોત્તમ ભાષા, ટોક ઇન પુરુષોત્તમ ભાષા, તો પુરુષોત્તમ ભાષા આવડી જશે। કોઈ પણ ભાષા એટલી બધી અઘરી નથી, અને તમને તો હશે જ ખ્યાલમાં, આપણને બધાને ખ્યાલમાં છે કે જેટલો મુદ્દો, જેટલો ગંભીર મુદ્દો ફોનેટિક્સ નો ઇંગ્લિશમાં છે, જેટલો પ્રોબ્લેમ ફોનેટિક્સ નો ઇંગ્લિશમાં છે, એટલી જ સ્પષ્ટતા આપણા સંસ્કૃતમાં છે ફોનેટિક્સ ની, એટલે બોલવામાં બહુ કઠિનાઈ તો નહીં જ આવે, પરંતુ બસ મુદ્દો એ જ છે કે આપણે એને બોલચાલની ભાષામાં આપણે લાવી પડશે। તો અને મને એવું લાગે છે એનો સૌથી સારો માધ્યમ અગર કઈ હોય તો સેવા છે। વ્રજભાષા શીખવાનો સૌથી સારો માધ્યમ કયો? સેવા। ઠાકોરજીની સાથે જ આપણે વ્રજભાષામાં કરવાની સેવા। હવે ભજનો આપણે જેને ગાઈએ, રાધિકા ગોરી સે, બિરજ કી છોરી સે, મૈયા કરાય દે મેરો બ્યાહ, તો કેવો છે ને આનંદ આવે, ને આને જ ગુજરાતીમાં તમે ગાઓ, રાધિકા છોકરી થી, તો કે કેવું કેવું લાગે, રાધિકા ગોરી થી વ્રજની છોકરી થી કરાવી દે મારા લગન, તો એટલો આનંદ નહીં આવે, તમે જુઓ હાર્દ, જો એના
ટ્રાન્સલેશન થયું, પરંતુ જે જે જેનો હાર્દ હતો, જેનો ભાવ હતો, ઈ કેવો બદલાઈ ગયો? આ આ કેવું મીઠું લાગતું હતું. રાધિકા ગોરી સે વિરજ કી છોરી સે મૈયા કરા દે મેરો બ્યાહ. કે કેવો આનંદ આવે છે આમાં તમે જો. એટલે ઈજ ગઈસ, ભાષા તો બધી સુંદર છે અને સન્માનીય છે, પરંતુ આપણી ભાષાની સાથે સાથે આપણે દૈવ ભાષા અને પુરુષોત્તમ ભાષાની બી થોડી બહુ સમજ આપણે રાખશું તો આપણને આનંદ આવશે. અને યુવાનોને હું ઈજ કહીશ, કોઈ વસ્તુ, બસ હું એટલું જ કહીશ કે જો આજે આપણે જયારે ઇમ્પોસિબલ આપણે ઇમ્પોસિબલ શબ્દનો અર્થ આપણે બદલાવીને આઈ એમ પોસિબલ એવરીથિંગ ઇઝ, એટલે એમાં કોઈ સંશય ને કોઈ શંકા ને કોઈ સ્થાન નથી. તો હું એમ કહીશ કે આપણી થોડો પ્રયત્ન, થોડો એફર્ટ જે છે એ આપણને પ્રભુની અને આપણા સંસ્કૃતિની, આપણા ધર્મની નજીક લઈને આવી શકે છે. જેજે મને એમ લાગે છે, અગર આપણે સ્કૂલમાં એક સબ્જેક્ટ કમ્પલસરી કરી નાખે તો કદાચ આ આપણો ધર્મ સંભાળેલો રહી શકે. આપનું શું નામ બેન? આપનું સોનલ ભાલોડિયા. સોનલબેન, હા સોનલબેન, આપનું આ સજેશન બહુ જ સારું છે. પણ હું યુવાનોની વૃત્તિ અગર કહું, કેમ કે હું આ ફેઝમાં રહેલો છું, યુવાનોને તમે કહો ને કે આ વસ્તુ કમ્પલસરી, એટલે ઈ ત્યાં ઉભા જ નહીં રહે. એટલે કમ્પલસરી એમને ફક્ત એટલું કહો કે જો આ વસ્તુમાં પણ આનંદ છે જો તમે, અને સિમ્પલ વેઝ થી આપણે સમજાવીએ, જો ભજન થી આપણને સમજમાં આવી જાય કે વ્રજ ભાષાનું કેટલું મહત્વ. જો નહીં બ્યાહ કરાવે તેરી ગૈયા નાહી ચરાઉં. હવે આને તમે ટ્રાન્સલેટ અગર કરો, આનંદ ના આવે. આપણે કેમ, આપણે એમને હસતા ગાતા રમતા આપણે એમને કેમ ન સમજાવી શકીએ? ખુબ સરસ. જે આપ તો રાસ માં પણ ગુજરાતી ભાષા ઉપર સારી પકડ ધરાવો છો એ અમે આપને સાંભળ્યા છે. ખુબ આનંદની વાત છે. સેવા માર્ગ ઉપર સારો પ્રકાશ પાડ્યો આપે. આનંદ કેવી રીતે મેળવવો એના ઉપર પ્રકાશ પાડ્યો. દ્રઢતા કેવી રીતે કેળવવી એના ઉપર પ્રકાશ પાડ્યો. ખુબ આનંદ છે. હવે હું અશ્વિનભાઈ કહીશ, આપ બે શબ્દ. મારે અનમ્યુટ કરો સાહેબ. ભરતભાઈ નો એક પ્રશ્ન જે હતો, જે એમને પૂછ્યો હતો, એનો આપણે ખાસ પ્રતિઉત્તર આપવા માંગુ છું કે ભરતભાઈએ પોતાના અનુભવની વાત કરી કે જ્યારે બહુ જ નાના હતા અને ત્યારે એમના નિકટના સંબંધીને ત્યાં સેવા ની રૂમમાં રમતા રમતા એ પહોંચી ગયા અને ઠાકોરજીની ભોગ સામગ્રી અને ઠાકોરજીને પણ રમતા કરી દીધા ત્યાં. તો એના મુદ્દે ફક્ત એક જ વાત કહીશું કે પાછો હું મારા જ અનુભવની વાત કહીશ. મારા બેટીજી 5 વર્ષના છે, મારી ડોટર, શી ઇઝ 5 યર્સ ઓલ્ડ. અને મારી પાસે એમને આવું હોય ને, અમારામાં પિતા ને દાદાજી કે, તો મારી ડોટર જે છે, મારા બેટીજી છે, એ મને પેલા પૂછે, હું પેલા મને પેલા જુએ ને, એમને એમને ખ્યાલમાં છે કે દાદાજી આ સમયે સેવામાં હશે, લગભગ એમને એવું ખ્યાલ હોય, એવા વેરેબાઉટ્સ એમને હોય. એટલે જ્યારે એવા સમયમાં એ સામે અગર આવે તો પહેલો પ્રશ્ન એ શું કરે? પહેલો પ્રશ્ન એ કરે, દાદાજી આપ અપરસ મે હો? પહેલો એ સવાલ કરે. એટલે હું એમને જો અપરસ માં હું સેવામાં હું તો એમને હા પાડું,
સેવામાં ન હોઉં તો એમને ના પાડું. તો કહેવાનો મારો તાત્પર્ય એ છે કે આ વસ્તુ જે છે એ એક સિસ્ટમની છે, એક ટ્રેનિંગની છે, અને એક આપણા પરિવારના સંસ્કારોની છે. જુઓ, હવે અમારે ત્યાં વલ્લભપુલમાં અપરસ અને સેવા બહુ જ કહેવાય ને કે એક જીવન જીવન જ છે, જીવન શૈલી જ છે. એટલે અમારા બાળકોને એ સંસ્કાર કે એ વસ્તુ એ જોતા જોતા મોટા થતા હોય છે. એટલે મારા બેટીજી 5 વર્ષના છે, છતાં પણ એ જો અપરસમાં ન હોય તો એ નિજ મંદિરમાં ન આવે. તો આ આ જે ભરતભાઈની સાથે અનુભવ થયો હતો તો એની માટે હું એ જ કહીશ હું કે ન તો મતલબ ભરતભાઈને એ ઠપકો જે છે મળ્યો એ અત્યાર સુધી પણ એમને યાદ છે. તો હું એ જ કહીશ કે એ ઠપકો મળત નહીં જો અગર આપણે આપણા ઘરમાં એ ઠપકો કોઈને આગળ મળે નહીં, જો આપણે આપણા ઘરમાં આ રીતના સંસ્કાર, આ રીતની એક સંસ્કૃતિ, આ રીતની એક જીવન શૈલી આપણે રાખીએ કે આપણે ક્યારે પણ આપણા બાળકોને આ સમજાવવાની જરૂર ન પડે. જો આપણા બાળકોને ક્યારે પણ એ સમજાવવાની આપણને જરૂર પડતી નથી કે આને મોબાઈલ ફોન કહેવાય કે આને ટીવી કહેવાય, એ લોકોને સમજાઈ જ જાય છે. મારા બેટીજી 5 વર્ષના હોવા છતાં પણ એ ફોનને અનલોક કરીને અને યુટ્યુબમાં એમની જે ફેવરેટ વિડીયોઝ હોય કે રાઇમ્સ હોય એ જોઈ શકે છે. અમે કોઈએ પણ એમને આ જ્ઞાન આપ્યું નથી, છતાં પણ એમને આ આવડી ગયું. એન્ડ ઇટ ઇઝ કોમન નાવાડીઝ, વી ઓલ નો આજકાલના બાળકો કેટલા સ્માર્ટ છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે આપણા ગળથુથીમાં આગળ સંસ્કાર નાખશું, આ અપરસ આ સેવા આપણે આપણા બાળકથી બધી જ વાતો કરીએ છે આપણે કે ભાઈ જો આને 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 લાયન કહેવાય કે આને ટાઈગર કહેવાય કે આને એપલ કહેવાય કે આને બોલ કહેવાય કે આને બેટ કહેવાય, બધી જ વાતો આ આપણા દાદા કહેવાય, આ આપણી દાદી કહેવાય, આ આપણા ફઈ કહેવાય, બધી જ વાતો થાય છે. પરંતુ જયારે આપણે એમને એ સમજાવશું આપણા ઠાકોરજી કહેવાય, આ આપણા ગુરુ કહેવાય, આ આપણા ઈષ્ટ કહેવાય, આમની સેવા આપણાથી થાય, એમને એમને ક્યારે ક્યારે આપણા બાળકોને ક્યારે ક્યારે અપરસમાં સ્નાન કરાવીને આપણે સેવામાં લઈએ, એમને સમજાવીએ, તો એમના ગળથુથીમાં આ સંસ્કાર આવશે અને એનાથી આવો ઠપકો આપવાની વારી જ નહીં આવે, હું એમ સમજુ છું. અને જો છતાં પણ હું એમ કહીશ કે જો બાળકથી એવું થઈ રહ્યું છે, જો બાળકથી ક્યારે એવી કોઈ ભૂલ છે ને થઈ ગઈ છે, એમાં ઠપકો આપવાથી પણ જે છે એ વધારે, હું આપણે એમ જ કહીશ, મારા મારા ભાણેજ જે છે પ્રથમ એમનું નામ છે, બહુ નાના હતા ને તો એમનો જન્મદિવસ હનુમાન જયંતિનો છે અને હનુમાનજી ઉપર બહુ જ પ્રેમ હતો અને નાનપણમાં, અત્યારે તો 13-14 વર્ષની ઉંમર છે એમની, પરંતુ જયારે બહુ જ નાના હતા ત્યારની વાત કહું છું, એમને હનુમાનજી અને ઠાકોરજીની સેવા એક હારે કરતા હતા. એટલે મેં એમને એક દિવસ છે ને પૂછ્યું, મેં કીધું કે હનુમાનજી ને ઠાકોરજીની સાથે છે ને સેવા કેમ થાય, તો મને કે હા હનુમાનજી મને બહુ ગમે છે. તો મેં એમને પૂછ્યું હનુમાનજી કેમ ગમે છે, તો મને કે હનુમાનજી બહુ પાવરફુલ હોય એટલા માટે, હનુમાનજી ઉડી શકે, હનુમાનજી પહાડ છે ને ઉપાડી શકે, સંજીવની છે ને લાવી શકે વગેરે વગેરે. ત્યારે આપણે હનુમાનજી ઉપર સિરિયલ બી જે છે આવતું એટલે જોતા બહુ, એટલે હનુમાનજી બહુ પાવરફુલ છે, એટલે હનુમાનજી તો હોવા જોઈએ. ઠાકોરજી ક્યાં ઉડે છે, ઠાકોરજી ક્યાં કોઈ છે ને પહાડ બાળ જે ઉચક્યો, હા ગોવર્ધન છે ને ઉચક્યો તો, પણ એ તો પાછો મૂકી દો ને એનાથી કઈ આમ, એટલે કઈ પાવરફુલ એક્ટ જે છે નથી કઈ એમ. ઠાકોરજી કઈ વોરિયર હતા, યોદ્ધા હતા, ઇટ્સ ઓકે, બટ સમથિંગ સુપર નેચરલ પાવર હનુમાનજીમાં જેવું લાઈવ દેખાય છે એવું ઠાકોરજીમાં દેખાતું નથી એમ. ત્યારે મેં એમને એક વાત સમજાવી, મેં કીધું જુઓ તમે હનુમાનજી અને ઠાકોરજીની સેવા કરો છો સાથે, નો ઇશ્યુ, પણ તમને ખબર છે હનુમાનજી પર્વત ઉચકે
કે ઉડે એની પેલા બોલે શું, તો કે શું બોલે, તો મેં કીધું જય શ્રી રામ બોલે, ખબર છે, તો કે હા જય શ્રી રામ એટલે કોણ, એટલે રામની જય બોલીને શરૂઆત કરે, શું કામ કરે, તો કે શું કામ કરે, કેમ કે રામ આરાધ્ય છે એમના, એ રામના સેવક છે, આ જેટલી પણ સુપર નેચરલ પાવર છે, સુપર નેચરલ શક્તિઓ છે એમનામાં, એ બધા આપવા વાળા પ્રભુ શ્રી રામ છે. અને તમને યાદ છે કે આપણે ત્યાં રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવે છે, તો કે હા યાદ છે. તો મેં એમને ત્યારે એ સમજાવ્યું કે એ રામ છે ને, એ રામ કૃષ્ણનું સ્વરૂપ છે, પ્રમાણ છે એનો, આપણે અમારે મદન ગોપાલ હે રામ, અમારા મદન ગોપાલ જ રામ છે. એટલે જ્યારે મેં એમને ઘણી બધી વાત સમજાવી ત્યારે એમને આ વસ્તુ સમજમાં જે આવી ગઈ, અને પછી હનુમાનજી નું સન્માન ચોક્કસ કરે પણ સેવા ઠાકોરજીની કરે. હવે ત્યારે હું એમ કે ના અન્યાશ્રય કહેવાય, આમ કહેવાય, તેમ કહેવાય, તો એમને એ વાત એમને ગળે ઉતરત નહીં, સમજમાં એમને આવત નહીં. એના કરતા આપણે આ રીતે અગર સમજાવીશું, એવો તો ઘણા અનુભવ છે. મારા એક મોટા બેન છે, બીજા એમના દીકરા છે, એમને મને એકવાર વચનામૃત કરતા જોયું, તો એમને મને પૂછ્યું કે યે આપ ટીવી પર ક્યાં બોલતે હો આપ, તો મેં એમને કીધું કે વો પ્રવચન વચનામૃત, તો કે વો ક્યાં હોતા હે, તો મેં એમને સમજાવ્યું કે ભાઈ આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છે ને એમના બાબત હું સમજાવું છું કે કોણ છે ને શું છે ને કેવી રીતે છે, તો કે પણ આટલું બધું સમજાવો છો તો પણ એ દેખાતા તો નથી, વાતો તો તમે એમના વિષય આટલું બધું સમજાવો છો, વાતો કરો છો, પણ એ પોતે તો ક્યારે વાતો કરતા નથી, તો ફાયદો શું સમજાવવાનો. તો મેં એક એક્ઝામ્પલ એમને આપ્યો, મેં કીધું અચ્છા તમે જમો છો, તો કે હા જમું છું, તો કે ભૂખ છે ને લાગે છે તમને, તો કે હા લાગે છે ને ભૂખ, તો મેં એમનાથી પૂછ્યું કે તમે ક્યારે ભૂખ જોઈ, તો કે ના નથી જોઈ. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું તમે સુવો છો, તો કે હા સુવું છું ને, આવે છે ઊંઘ, તો કે આવે છે ને ઊંઘ, તો મેં કીધું ક્યારે ઊંઘ જોઈ, તો કે નથી જોઈ ઊંઘ, તો મેં કીધું બસ જયારે ઊંઘ નથી જોઈ, ભૂખ નથી જોઈ, છતાં પણ ઈ કરો છો, એમાં કોઈ વાંધો આવતો ન અગર હોય તો ઠાકોરજી પણ એવી રીતે જ છે.